સૌ મિત્રોને નમસ્કાર. મિત્રો, આજે આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે થોડી ચર્ચા કરીશું. તેમાં કેવા કેવા સુધારા અમલમાં આવશે, અભ્યાસક્રમમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે અને આ વિડીયો બનાવવા માટે માયસેલ્ફ ડૉક્ટર એમ બી વેકરિયા, લેક્ચરર ડાયટ પોરબંદર, તેમજ જયશ્રી કે રંગોલિયા, પ્રિન્સિપાલ એમ જી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા. સૌ પ્રથમ ફેરફાર જોઈએ તો MHRDનું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જે અત્યાર સુધી આપણે MHRDથી પરિચિત હતા, હમણાં જ એમાં ફેરફાર કરી અને તેનું નામ બદલવામાં આવ્યું છે. નીચે તમે જોઈ શકો છો કે તેનો સ્ક્રીનશોટ અહીંયા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન મૂકવામાં આવ્યો છે. હાલ કેન્દ્રના શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ સંભાળી રહ્યા છે. આગળ જોઈએ તો આપણે જ્યારે આઝાદી મેળવી ત્યાર પછીની શિક્ષણની જે પેટર્ન છે તેની થોડી અહીંયા ચર્ચા આપણે કરીશું. 1948 પહેલાં પેટર્ન હતી 5+3+3+4. તો ધોરણ 1-5 એ પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે પ્રાથમિક શિક્ષણ ધોરણ 5 સુધીનું હતું. ધોરણ 6, 7 અને 8 જેને આપણે સાણંદ પ્રમાણપત્ર તરીકે ઓળખતા, જેમાં 3 વર્ષ જેને મિડલ તરીકે આપણે ઓળખતા હતા. ત્યારે મુંબઈ બોર્ડ હતું જેમાં 9, 10 અને 11, પરંતુ જે તે સમયે 11મું ધોરણ બોર્ડ તરીકે ચાલતું અને હાઈસ્કૂલના 3 વર્ષ ગણાતા. ઇન્ટર જોઈએ તો FY, SY, TY, જે ગ્રેજ્યુએશન, જેમાં BA, BCOM અને BSc એ 4 વર્ષનો કોર્સ તે સમયે અમલમાં હતો. ત્યારબાદ જોઈએ તો 1978 પછી કઈ પેટર્ન હતી, તો કે 7+3+2+3 એમ કરીને ટોટલ 15 યર થતા. પ્રાથમિક શિક્ષણ ધોરણ 1-7નું અમલમાં હતું. પરીક્ષા બોર્ડ 8, 9 અને 10 તરીકે ઓળખાતી, જેમાં ધોરણ 10મું બોર્ડની પરીક્ષા તરીકે લેવાતી અને હાઈસ્કૂલ તરીકે તેમની ઓળખ હતી, જેના ટોટલ 3 વર્ષ હતા. બીજી પરીક્ષા બોર્ડ 11 અને 12, જેને આપણે હાયર સેકન્ડરી સ્કૂલ એટલે કે 2 વર્ષ કહેતા 11 અને 12. ગ્રેજ્યુએશન જોઈએ તો FY, SY અને TY, જેમાં BA, BCOM અને BSc જેના 3 વર્ષ તરીકે હતા. ત્યારબાદ જોઈએ તો હવે પછી જે નવી પેટર્ન 2020માં આવવાની છે તેની પેટર્ન છે 5+3+3+4, એટલે ટોટલ 15 વર્ષ. તો ફાઉન્ડેશન સ્ટેજ 3 વર્ષ વત્તા ધોરણ 1 અને 2, ઉંમર 3-8 વર્ષ, એટલે ટોટલ જે ફાઉન્ડેશન વર્ષ ગણીએ તો ટોટલ 5 વર્ષ છે. પ્રી પેટરીજ સ્ટેજ, તો કે ધોરણ 3, 4 અને 5, ઉંમર 8-11 વર્ષ અને તેના 3 વર્ષ. મિડલ સ્ટેજ 6, 7, 8, ઉંમર એની 11-14 વર્ષ, એના 3 વર્ષ. સેકન્ડરી સ્ટેજ ધોરણ 9, 10 અને 11+12, એટલે ઉંમર 14-18 વર્ષ, તેના કુલ વર્ષ ગણીએ તો 9-12, એમ 4 વર્ષ છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણની તરે જેને કે પેટર્ન અમલમાં આવશે. અંડર ગ્રેજ્યુએટ ડિઝાઇનની તરે જોઈએ તો 1+2+4 છે. વિદ્યાર્થીને મલ્ટિપલ એક્ઝિટની તેમાં જોગવાઈ છે, ઓપ્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે. 4 વર્ષનો અભ્યાસ કરશે તેને બેચલર ડિગ્રી અપાશે, 2 વર્ષ બાદ અભ્યાસ છોડી દેશે તેને ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવશે. 1 વર્ષ કરે તેમને વોકેશનલ પ્રોફેશનલ સર્ટિફિકેટ માટેનો અભ્યાસ કરવો પડશે. ધોરણ 12 એક જ પરીક્ષા બોર્ડ તરીકે રહેશે, જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ઉપરાંત મલ્ટિપલ ઓપ્શનની પણ સુવિધા રહેશે.
અત્યાર સુધી ઈસવીસન 1986ની નવી શિક્ષણ નીતિ અમલમાં હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમિતિના અધ્યક્ષ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ ચેરમેન ડૉક્ટર કે કસ્તુરી રંગન હતા. નવી શિક્ષણ નીતિનો ટોટલ તેમણે 500 પાનાનો મૂળ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. દેશના લોકોના સૂચનો મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નીતિ માટે આખો નીતિ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો દ્રષ્ટિકોણ શું છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 કલ્પના કરે છે એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા, જે પ્રત્યક્ષ રીતે આપણા દેશને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને કાયમી ધોરણે એક ન્યાયસંગત અને ગતિશીલ જ્ઞાન સમાજમાં પરિવર્તિત કરે તે મુખ્ય એનો દ્રષ્ટિકોણ છે. હવે જોઈએ નીતિ અવલોકન. તેના મુખ્ય 11 મુદ્દાઓ છે. પહેલો મુદ્દો છે શાળાકીય શિક્ષણ, બીજો ઉચ્ચ શિક્ષણ, ત્રીજો શિક્ષક શિક્ષણ, ચોથો વ્યવસાયિક શિક્ષણ, પાંચમો વ્યવસાયિક શિક્ષણ, રાષ્ટ્રીય સંશોધન સંસ્થા, સાતમો શિક્ષણમાં આઈસીટી પદ્ધતિ યાની કે પ્રૌદ્યોગિકી પ્રક્રિયા, આઠમો ભુક્ત શિક્ષણ, નવમો ભારતીય ભાષાઓનો પ્રચાર, 10 નાણાકીય શિક્ષણ અને 11 રાષ્ટ્રીય શિક્ષણ આયોગ. આ રીતે કુલ નવી જે નીતિ છે એના મુખ્ય 11 મુદ્દાઓની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. મિત્રો, હવે આપણે જોઈએ શાળાકીય શિક્ષણ. સૌપ્રથમ પ્રારંભિક બાળપણ શિક્ષણ. આ નીતિ બાળપણના પ્રારંભિક વર્ષોના મહત્વ પર ભાર આપે છે અને ગુણવત્તાભરી પ્રાથમિક સંભાળ અને શિક્ષણ 3-6 વર્ષના બાળકો, આ બધા બાળકોને 2025 સુધીમાં મળે એવો ધ્યેય, ધરખમ રોકાણ અને નવા પગલાઓ દ્વારા રાખે છે. મૂળભૂત અક્ષર જ્ઞાન અને આંકડાકીય જ્ઞાન. ધોરણ 1-5 દરમિયાન ભાષાકીય અને આંકડાકીય સાક્ષરતા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. નીતિનો હેતુ દરેક વિદ્યાર્થીની 5મા ધોરણ સુધી અને ત્યારબાદ મૂળભૂત પ્રાથમિક અક્ષર જ્ઞાન અને આંકડાકીય જ્ઞાન 2025 સુધી સુદૃઢ કરવાનો છે. અભ્યાસક્રમ અને અધ્યાપન. મગજ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોને આધારે શાળા શિક્ષણ માટેનો એક નવો વિકાસ યોગ્ય અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રીય માળખું 5+3+3+4 આલેખન પર આધારિત છે. વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, કલા, ભાષાઓ, રમતો, ગણિત એમાં બધા વિષયો પર સમાન ભાર મૂકવામાં આવશે, શાળામાં વ્યાવસાયિક અને શૈક્ષણિક ધોરણોના એકીકરણ સાથે. સાર્વત્રિક પહોંચ. આ નીતિનો હેતુ 2030 સુધીમાં વિવિધ શાળાઓમાં શિક્ષણ માટે 100% કુલ નોંધણી ગુણોત્તર પ્રાપ્ત કરવાનો છે. સમાન અને સર્વત્ર શિક્ષણ. આ નીતિમાં જન્મ અથવા પૃષ્ઠભૂમિની સંજોગોને કારણે શીખવાની અને આગળ વધવાની કોઈ તક ગુમાવી ન પડે તે માટેના ખાતરીપૂર્વકના પગલાં માટે ઘણી સમર્પિત છે. આના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશેષ શિક્ષણ ક્ષેત્ર બનાવવામાં આવશે. શિક્ષકો. શિક્ષકોને મજબૂત પારદર્શક પ્રક્રિયાઓ દ્વારા ભરતી કરવામાં આવશે. બઢતી યોગ્યતાને આધારે તેમજ વિવિધ સ્ત્રોતો દ્વારા સમયાંતરે કરાયેલા મૂલ્યાંકનને આધારે થશે અને શૈક્ષણિક સંચાલક અથવા શિક્ષક અધ્યાપક બનવા માટેના પ્રગતિશીલ માર્ગ ઉપલબ્ધ થશે. શાળાકીય સંચાલન. શાળાઓને શાળા સંકુલ એટલે કે 10-20 જાહેર શાળાઓના જૂથમાં ગોઠવવામાં આવશે. આ શાસન અને વહીવટની મૂળભૂત એકમ હશે, જે તમામ સંસાધનોની ઉપલબ્ધતા, માળખું, શૈક્ષણિક દાખલા તરીકે પુસ્તકાલયો અને લોકો દાખલા તરીકે કલા અને સંગીત શિક્ષકો, એક મજબૂત વ્યાવસાયિક શિક્ષક સમુદાય સાથે. ત્યારબાદ શાળાઓનું નિયમન. હિતોના સંઘર્ષને ટાળવા માટે શાળાઓના નિયમન અને કામગીરી અલગ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવશે. નીતિ નિર્માણ, નિયમન, કામગીરી અને શૈક્ષણિક બાબતો માટે સ્પષ્ટ અલગ તંત્ર વ્યવસ્થા હશે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણની વાત કરીએ અને એના પેટા મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ તો એમાં નવું માળખું. ઉચ્ચ શિક્ષણ માટે નવી દ્રષ્ટિ અને માળખાની વિશાળ, સસ્ત્રોત, ગતિશીલ વિવિધ શિષ્યવૃત્તિ સંસ્થાઓ સાથે કલ્પના કરવામાં આવી છે.
હાલની 800 યુનિવર્સિટીઓ અને 40,000 કોલેજો લગભગ 15,000 ઉત્તમ સંસ્થાઓમાં એકીકૃત કરવામાં આવશે. ત્યારબાદ ઉદાર શિક્ષણ, વિજ્ઞાન, આર્ટ્સ, માનવતા, ગણિતશાસ્ત્ર અને વ્યવસાયિક ક્ષેત્રોમાં એકીકૃત બહોળા સંપર્ક માટે અંડર ગ્રેજ્યુએટ સ્તર પર વ્યાપક આધારિત ઉદાર કલા શિક્ષણ, આમાં કાલ્પનિક અને લૌચિક અભ્યાસક્રમની રચનાઓ, અભ્યાસના સર્જનાત્મક સંયોજનો, વ્યાવસાયિક શિક્ષણનું સંકલન અને બહુવિધ પ્રવેશ અને ગમન બિંદુ હશે. ત્યારબાદ જોઈએ સંચાલન, તો સંસ્થાકીય શાસન સ્વાયત્તતા, શૈક્ષણિક વહીવટી અને નાણાકીય પર આધારિત હશે. દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થા સ્વતંત્ર બોર્ડ દ્વારા સંચાલિત કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ નિયમન, નાણાકીય સંભાવના અને જાહેર ભાવનાત્મકતાને સુનિશ્ચિત કરવા માટે નિયમન હળવા પરંતુ ચુસ્ત હશે. માનક વ્યવસ્થા, ભંડોળ, માન્યતા અને નિયમન સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા હિતોના સંઘર્ષને દૂર કરવા માટે હાથ ધરવામાં આવશે. હવે જોઈએ શિક્ષક શિક્ષણ, તો શિક્ષકના તૈયારી કાર્યક્રમો સખત હશે અને ગતિશીલ. બહુશિસ્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં તે યોજાશે. 4 વર્ષનો સંકલિત સ્ટેજ વિશિષ્ટ બહુશિસ્ત સંસ્થાઓમાં ઓફર કરેલ વિશેષ સ્નાતક શિક્ષક બનવાની મુખ્ય રીત છે. સબ સ્ટાન્ડર્ડ અને ડિસફંક્શનલ શિક્ષક શિક્ષણ સંસ્થાઓ બંધ થઈ જશે. ત્યારબાદ જોઈએ વ્યાવસાયિક શિક્ષણ, તો તમામ વ્યાવસાયિક શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો અભિન્ન ભાગ બનશે. એકલા તકનીકી વિશ્વવિદ્યાલયો, આરોગ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયો, કાનૂની અને કૃષિ વિશ્વવિદ્યાલયો અથવા અન્ય ક્ષેત્રોમાં સંસ્થાઓ બંધ થઈ જશે. ત્યારબાદ જોઈએ વ્યાવસાયિક શિક્ષણ, આ તમામ શિક્ષણનો એક અભિન્ન ભાગ બનશે. આ નીતિનો હેતુ 2025 સુધીમાં ઓછામાં ઓછા 50% તમામ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવાનો છે. ત્યાર પછી જોઈએ રાષ્ટ્રીય સંશોધન સંસ્થા. સમગ્ર દેશમાં સંશોધન અને નવીનતાને ઉત્પન્ન કરવા અને વિસ્તૃત કરવા માટે એક નવા એકમની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ શિક્ષણમાં પ્રૌદ્યોગિક પ્રક્રિયા પદ્ધતિ. તો આ નીતિનું લક્ષ્ય વર્ગના કાર્યવાહીમાં સુધારો કરવા, શિક્ષક વ્યાવસાયિક વિકાસને ટેકો આપવા, વંચિત જૂથો માટે શૈક્ષણિક એક્સેસ વધારવા માટે અને શૈક્ષણિક આયોજન, વહીવટ અને સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષણના તમામ સ્તરોમાં યોગ્ય રીતે તકનીકી સંકલન કરવાનો છે. ત્યારબાદ જોઈએ પુખ્ત શિક્ષણ. આ નીતિનો હેતુ 2030 સુધી 100% યુવાન અને પુખ્ત સાક્ષરતા પ્રાપ્ત કરવાનો છે. ત્યારબાદ જોઈએ ભારતીય ભાષાઓનો પ્રચાર. આ નીતિ તમામ ભારતીય ભાષાઓના સંરક્ષણ, વિકાસ અને પ્રસારને સુનિશ્ચિત કરશે. ત્યાર પછી જોઈએ નાણાકીય શિક્ષણ. જાહેર શિક્ષણને વિસ્તૃત અને મહત્ત્વ આપવા માટે નોંધપાત્ર જાહેર રોકાણ કરાશે. અને અંતે જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ આયોગ. તો વડાપ્રધાનની આગેવાની હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ આયોગ અથવા રાષ્ટ્રીય શિક્ષણ કમિશનની રચના કરવામાં આવશે, જેઓ ભારતમાં શિક્ષણના દ્રષ્ટિકોણના રક્ષક બનશે. શાળાકીય શિક્ષણની વાત કરીએ તો 1. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવવું, જેનો ઉદ્દેશ છે 3-6 વર્ષની વયના દરેક બાળકને 2025 સુધીમાં મફત, સલામત, ઉચ્ચ ગુણવત્તા, વિકાસશીલ, યોગ્ય સંભાળ અને શિક્ષણ મેળવી શકે. 2. તમામ બાળકોમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતાનું ધ્યાન રાખવું, ઉદ્દેશ છે 2025 સુધીમાં ધોરણ 5 અને એનાથી વધુના દરેક વિદ્યાર્થીએ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતા પ્રાપ્ત કરવી. ત્યારબાદ 3. તમામ સ્તરે શિક્ષણમાં સાર્વત્રિક પ્રવેશ અને જાળવણીની ખાતરી કરવી, ઉદ્દેશ છે 2030 સુધી 3-18 વર્ષની વયજૂથના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત ગુણવત્તાપૂર્ણ શાળા શિક્ષણમાં પ્રવેશ અને ભાગીદારી મેળવી શકે. 4. શાળા શિક્ષણ માટે નવો અભ્યાસક્રમ અને શૈક્ષણિક શિક્ષણ, ઉદ્દેશ છે 2022 સુધીમાં અભ્યાસક્રમ અને અધ્યાપનને ગોખણપટ્ટીયું શિક્ષણ ઘટાડવા માટે અને એના બદલે સાકલ્યવાદી વિકાસ અને ક્રાંતિકારી વિચારસરણી, રચનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ, સંચાર, સહયોગ, બહુભાષીવાદ, સમસ્યાનું નિરાકરણ, નીતિશાસ્ત્ર, સામાજિક જવાબદારી અને
ડિજિટલ સાક્ષરતા જેવા 21મી સદી કૌશલ્યને પ્રોત્સાહિત કરવા માટે રૂપાંતરિત કરવાનું છે. પાંચમું, શિક્ષકો પરિવર્તનના મશાલજી. ઉદ્દેશ છે શાળાકીય શિક્ષણના તમામ સ્તરે બધા વિદ્યાર્થીઓ જુસ્સાદાર, પ્રેરિત, ઉચ્ચ લાયકાતવાળા, વ્યાવસાયિક રીતે પ્રશિક્ષિત અને સજ્જ શિક્ષકો દ્વારા શીખવવામાં આવે છે તેવી વચનબદ્ધતા. છઠ્ઠું છે, દેશમાં દરેક બાળક માટે સમાન અને વ્યાપક શિક્ષણ. આ નીતિનું લક્ષ્ય શિક્ષણ પ્રણાલીને આકાર આપવાનું છે જે ભારતના તમામ બાળકોને લાભ આપે છે, જેથી કોઈ બાળક જન્મ અથવા પૃષ્ઠભૂમિની પરિસ્થિતિઓને કારણે શીખવાની અને આગળ વધવાની કોઈ તક ગુમાવે નહીં. ઉદ્દેશ છે એક સર્વગ્રાહી અને ન્યાયપૂર્ણ શિક્ષણ પ્રણાલી સ્થપાય જેથી બધા બાળકોને શીખવાની અને વિકાસમાં સમાન તક મળે, અને એટલે 2030 સુધીમાં સહભાગિતા અને અધ્યયન પરિણામો તમામ જાતિઓ અને સામાજિક વર્ગોમાં સમાન થાય. સાતમું, શાળા સંકુલ દ્વારા શાળા શિક્ષણનું સંચાલન. ઉદ્દેશ છે સ્ત્રોતોના વહેંચણીને સરળ બનાવવા માટે અને શાળાના શાસનને વધુ સ્થાનિક, અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે શાળાઓને શાળા સંકુલમાં જૂથબદ્ધ કરવામાં આવે છે. આઠમું, શાળા શિક્ષણનું નિયમન. ઉદ્દેશ છે ભારતની શાળા શિક્ષણ પ્રણાલી અસરકારક નિયમન અને માન્યતા પદ્ધતિઓ દ્વારા અમલ કરવામાં આવે છે જે પ્રામાણિકતા અને પારદર્શિકતાને સુનિશ્ચિત કરે છે અને શૈક્ષણિક પરિણામો સતત સુધારવા માટે ગુણવત્તા અને નવીનતાને પ્રોત્સાહન આપે છે. હવે વિસ્તૃત માહિતી જોઈએ તો પહેલું, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવવું. આ નીતિ પ્રારંભિક બાળ શિક્ષણના મહત્ત્વ અને ફાયદા વ્યક્તિને સતત મળતા રહે તેના પર ભાર મૂકે છે. પ્રારંભિક બાળ શિક્ષણ માટે સુવિધાઓનો નોંધપાત્ર વિસ્તરણ અને મજબૂતાઈ સ્થાનિક જરૂરિયાતો, ભૂગોળ અને હાલના માળખા પર એક બહુવિધ વલણ ધરાવતી અભિગમ દ્વારા થશે. ખાસ કરીને સામાજિક આર્થિક રીતે પછાત જિલ્લા અને સ્થાનો પર ખાસ ધ્યાન અને પ્રાથમિકતા આપવામાં આવશે. ગુણવત્તા અને પરિણામોની યોગ્ય દેખરેખ માટે પ્રક્રિયાઓની સ્થાપના કરવામાં આવશે. પ્રારંભિક બાળ શિક્ષણ માટેના અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રના માળખા બંને શિક્ષકો અને માતા પિતા માટે વિકસાવવામાં આવશે. આ માળખામાં 0-3 વર્ષની ઉંમરના માટે યોગ્ય જ્ઞાનવર્ધન અને 3-8 વર્ષની વયના દરેક માટે શૈક્ષણિક દિશા નિર્દેશ સામેલ હશે. અભ્યાસુ કેન્દ્રિત વાતાવરણની રચના ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકોની વ્યાવસાયિક કેળવણી હાથ ધરવામાં આવશે, જેથી પ્રાથમિક બાલ વિકાસ અવસ્થા લક્ષી તાલીમ, કેળવણી અને સાતત્યપૂર્ણ વ્યાવસાયિક કેન્દ્રીય વિકાસ અને કારકિર્દી માપન થઈ શકે. પ્રારંભિક બાળપણ શિક્ષણના તમામ પાસાઓ શિક્ષણ મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ આવશે. બાકીની શાળા શિક્ષણ સાથે પ્રારંભિક બાળપણ શિક્ષણને અસરકારક રીતે જોડાશે. 2019માં શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયો દ્વારા એક સંક્રમણ યોજના સંયુક્ત રીતે નક્કી કરવામાં આવશે. અનુસરણની ખાતરી માટે તમામ પૂર્વ શાળાકીય શિક્ષણ, ખાનગી, જાહેર અને પરોપકારી આવરી લેવા માટે અસરકારક ગુણવત્તા નિયમન અથવા માનદ પ્રણાલીની સ્થાપના કરવામાં આવશે. માતા પિતા સક્રિયપણે તેમના બાળકોની શીખવાની આવશ્યકતાઓને સમર્થન આપવા માટે માહિતીના પ્રસારની મોટા પ્રમાણમાં હિમાયત અને માહિતીના વ્યાપક ધોરણે હિસ્સેદારો દ્વારા માંગ કરવામાં આવશે. શિક્ષણના અધિકાર અધિનિયમ 2009ને 3-6 વર્ષની ઉંમરના માટે મફત અને ફરજિયાત ગુણવત્તા શિક્ષણની ઉપલબ્ધતા ખાતરી આપવા માટે વિસ્તૃત કરવામાં આવશે. તો આ PDFમાં રહેલી તમામ વિગતો વિડીયો સબસ્ક્રિપ્શનની નીચે આપવામાં આવેલી છે, અને હવે પછીના માહિતી માટે નેક્સ્ટ વિડીયો જોતા રહેશો. આભાર. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.